ગુજરાતના ખેડૂતો ખેતીમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે ત્યારે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતીની માર્ગદર્શન શિબિર યોજાય. ગુજરાતના ખેડૂતો ખેતીમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. મોંઘા રાસાયણિક ખાતરો તથા જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવા છતાં ખેત ઉત્પાદનોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળવા વિવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે પાલનપુરના મડાણા ગઢની નૂતન ભારતી સંસ્થાના એકતા સંસ્કૃતિ પ્રતિષ્ઠાન ખાતે 16 ગામ લીવા પટેલ સેવા સમાજ દ્વારા આયોજિત તથા નૂતન ભારતી ગ્રામ વિદ્યાપીઠ અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતીના માર્ગદર્શન માટેની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં નૂતન ભારતી સંસ્થાના સંચાલક ડોક્ટર કનુભાઈ વહોરાએ આમંત્રિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું. નૂતન ભારતી મડાણાગર 16 ગામ લેવા પટેલ સેવા સમાજ અને દાંતીવાડા કૃષિના સહયોગથી સમાજમિત્રી આપણે ખેતીમાં રાસાયણિક ખાતરો અને દવાઓનો ઉપયોગ કરીએ છીએ એનાથી જે નુકસાન થાય છે એ નુકસાન શરીરમાં ન થાય એટલા માટે ખાતરો અને દવાઓના સિવાયનું ઉત્પાદન કરી અને એ ઉત્પાદન કેવી રીતે થાય એના માટેની એક તાલીમ શિબિર નૂતન ભારતી મડાણાગરમાં યોજવામાં આવ્યો. આ શિબિરમાં દાંતીવાડા કૃષિ યોજના નિષ્ણાતોએ ગૌ આધારિત ખેતી પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી એના શું ફાયદા થાય છે અને એના કેવી રીતે લાભો થાય એ વૈજ્ઞાનિક રીતે સરસ મજાનું સમજાવવામાં આવેલ. આમાં સુગમ લેવા પટેલ સમાજ અને નૂતન ભારતીના સહયોગથી જે લોકો અહીંયા ઉપસ્થિત રહેલ અને એ લોકોને સરસ મજાની સમજ આપવામાં આવી. સાથે સાથે આ પ્રાકૃતિક ખેતી કરવા માટે જે ખાતરનો ઉપયોગ કરવામાં આવે એ કેવી રીતે કરવો અને એ કેવી રીતે બનાવવું એના માટેનું પણ લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવેલ અને આ રીતે ખેડૂતોને બહુ ઉપયોગી થાય એવી માર્ગદર્શન આ શિબિરમાં આપવામાં આવેલ. ઓકે સર, ચાલો. ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી.